गुड आफ्टरनून, સ્વાગત છે શો પર. સૌથી પહેલા સર, કોંગ્રેચ્યુલેશન્સ. ઘણા સારા અને સ્ટ્રોંગ ક્વાર્ટર જે છે, નંબર્સ આપણે જોઈ રહ્યા છીએ. બધી જ રીતે ગ્રોથ જે છે આપણને લાગી રહ્યો છે. બધા જ નંબર્સમાં અર્નિંગ્સની અગર વાત કરીએ તો કઈ રીતે તમે આ ગ્રોથને સસ્ટેનેબલ જોઈ રહ્યા છો સર? વેરી ગુડ આફ્ટરનૂન. તમે જો જાણતા હશો તો અમારી કંપની 25 વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરી રહી છે, અને અમારો 25 વર્ષથી ઉપરનો ગ્રોથ સ્ટોરી એવી છે કે અમે કોન્સિસ્ટન્ટલી 25-30% ગ્રોથ જાળવી રાખેલો છે, અને દરેક સાયકલ્સમાં અમે પ્રોફિટેબિલિટી અને ક્વોલિટી ઓફ એસેટ્સ ઉપર પણ ખાસ ધ્યાન રાખીને એની પણ ગુણવત્તા જાળવી રાખેલી છે. એટલે આગળ જોઈએ તો અમને કોન્ફિડન્સ છે કે કોવિડ પછીનું આ સળંગ એકદમ કોઈ પણ ઘટના વગરનું પહેલું વર્ષ હતું, અને એમાં અમે લગભગ 30% જેવો ગ્રોથ કર્યો, અને જેમ આપણે પહેલાં કહ્યું એવી રીતે બધા જ પેરામીટર્સથી બહુ જ ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપનીનું ક્વાર્ટર અને વર્ષ રહ્યું છે, અને આગળ જોતા અમને એવું લાગે છે કે આ ચાલુ રહેશે. અને અમે અમારા એક બહુ જ ઇમ્પોર્ટન્ટ લક્ષ્યાંક કે માઇલસ્ટોન કહીએ કે જે 10,000 કરોડ AUM વટાવવાની અમે એકદમ સ્ટ્રાઇકિંગ ડિસ્ટન્સમાં છીએ હવે. એટલે એઝ અ ટીમ વી આર ફોકસ કે અમે 10,000 કરોડનું જે માઇલસ્ટોન છે આ વખતે સારી ક્વોલિટી, સારી પ્રોફિટેબિલિટી અને સારા ફંડામેન્ટલ સાથે અમે પાર કરીએ. અને આગળની વાત કરું તો અમને આનો માટેનો એકદમ કોન્ફિડન્સ છે બીકોઝ ઓફ ધ સ્ટ્રોંગ ફંડામેન્ટલ્સ જે અમારી કંપની પાસે છે. કેપિટલ એડિક્વસી 25% છે, અમે લાયબિલિટી સારી રીતે રેઝ કરી શકીએ છીએ, અને અમારું જે ક્રેડિટની એક્સપર્ટાઇઝ છે અને જે માર્કેટમાં જે અમે કામ કરીએ છીએ એ ઘણું જ વિશાળ માર્કેટ છે. એટલે આ બધું જ જોતા અમને એવું લાગે છે કે વી વિલ બી ઇન અ પોઝિશન ટુ સસ્ટેન ધીસ ગ્રોથ નોટ ઓનલી નેક્સ્ટ યર બટ ફોર મેની મોર યર્સ ટુ કમ. ડેફિનેટલી સર. સર, એક AUMનું તમે મેન્શન કર્યું, નેક્સ્ટ હું પૂછવા માગીશ. AUM ગ્રોથ જે છે બધા જ સેગમેન્ટ્સમાં આપણે સારું જોઈ રહ્યા છીએ એક્સેપ્ટ MFI. તો MFIની અગર વાત કરીએ તો લોઅર સાઈડ પર તમને ગ્રોથ લાગે છે, તો શું કારણો લાગે છે, એના પર તમારા શું કમેન્ટ્સ રહેશે? એટલે જે અમારી માઇક્રો એન્ટરપ્રાઇઝ લોન છે અને સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ લોન છે એને અમે એક સેગમેન્ટ તરીકે ગણીએ છીએ કે જેમાં અમે અલગ અલગ પ્રકારના ધંધાર્થીઓને લોન આપીએ છીએ. એટલે જેમ અમારી બેલેન્સ શીટ સાઇઝ વધે છે એમ અમે એવી રીતે જોયું છે કે અમે થોડી હાયર ટિકિટ સાઇઝ તરફ જવા જઈ રહ્યા છે. એટલે SME લોન્સનો ફાળો અમારા ઓવરઓલ AUMમાં વધશે, અને જે અમારી માઇક્રો એન્ટરપ્રાઇઝ લોન છે એનો ફાળો જે અત્યારે 47% છે એ થોડો ઘટીને લગભગ ક્વાર્ટર ઓન ક્વાર્ટર ઘટીને એક બેલેન્સ ગ્રોથ તરફ અમે જઈશું કે જે અરાઉન્ડ 40%નો ફાળો ઓવરઓલ AUMમાં આપશે. SME પણ 40%નો ગ્રોથ આપશે, જેનાથી એકદમ બેલેન્સ ગ્રોથ અને એક બેલેન્સ એસેટ કોમ્પોઝિશન અમે કરી શકીશું. અમારું જે માઇક્રો એન્ટરપ્રાઇઝ લોન છે એની ટિકિટ સાઇઝ 1 લાખથી નીચેની હોય છે, જ્યારે અમારી સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ લોન્સ છે એની ટિકિટ સાઇઝ લગભગ 18 લાખ રૂપિયાની આ ક્વાર્ટરમાં હતી. એટલે આ જે ફંડામેન્ટલ ચેન્જ અમે જે કર્યો છે અમારી કાર્ય પદ્ધતિમાં અને અમારા જે સ્ટ્રેટેજીમાં, અને દેટ ઇઝ ટુ મેચ અવર હાયર AUM, એના હિસાબે આ માઇક્રો એન્ટરપ્રાઇઝનો લોન થોડો મ્યુટેડ દેખાશે તમને. જી. સાથે જ સર, નેક્સ્ટ નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ પર નિમ્સ પર તમારી કમેન્ટ્સ લઈએ. કઈ રીતે એક્સપેક્ટેશન્સ બનતી તમને દેખાઈ રહી છે? લાગે છે કે ક્યાંક ને ક્યાંક સિનારીઓ પરથી તમને લાગે છે કોઈ દબાણની અપેક્ષા છે, કે કઈ રીતનું ગ્રોથ કે પરફોર્મન્સ તમે એક્સપેક્ટ કરી રહ્યા છો નિમ્સ પાસેથી? વાત કરીએ તો હું પહેલા એક એની પૂર્વ ભૂમિકા આપું તો ગયા વર્ષે બહુ જ વોલેટિલિટી રહી હતી ઇન્ટરેસ્ટ રેટમાં, અને તો પણ અમે અમારો નિમ્સ 7% જાળવી રાખ્યો હતો, અને અમને આશા છે કે આવતા વર્ષે પણ અમે 6.5-7% જે અમે રેન્જ આપીએ છીએ કાયમ એ રેન્જમાં અમે જાળવી રાખીશું. કારણ કે જે રેટ હાઈક ગયા વર્ષે હતો એની અમુક અસર આ વર્ષે પણ થવા સંભાવના છે. એટલે એ બધું જોતા અમને એવું લાગે છે કે અમે 7%ની આસપાસ અમારો નિમ અને 2.75-3% આસપાસનો અમારો ROA અમે જાળવવા સફળ રહીશું. ઓકે. સાથે સર, નેક્સ્ટ જાણીએ આપણે લોન મિક્સ ચેન્જ જે છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, અને કયું સેગમેન્ટ તમને લાગે છે કે જે ડ્રાઈવ કરશે સ્પેશિયલી ગ્રોથને? સી, અમે અમારી કંપનીને એક સ્પેશિયલાઇઝ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ ફંડર તરીકે વિકસાવેલી છે, અને આગળ જતા પણ અમારો ધ્યેય એ જ રહેશે કે અમે MSME સેગમેન્ટને જ વધારે મહત્વ આપીએ. કારણ કે દેટ ઇઝ અ વેરી હ્યુજ માર્કેટ ટુ બી સર્વડ, ખૂબ જ મોટું માર્કેટ છે. એટ ધ સેમ ટાઈમ વી હેવ ગોટ ધ નીશ એક્સપર્ટાઇઝ ટુ સર્વ ધીસ માર્કેટ. એટલે અમારો લગભગ 80% જેટલો બિઝનેસનું ડ્રાઈવર MSME રહેશે, બાકી બીજી બધી જે પ્રોડક્ટ છે અમારી ટુ વ્હીલર કોમર્શિયલ વ્હીકલ અને સેલરાઇડ પર્સનલ લોન જે અમે હમણાં જ ચાલુ કરી છે એ 20% જેટલું કોન્ટ્રીબ્યુશન આપે એવી શક્યતા છે. ઓકે.
ઓકે લાસ્ટલી કમલેશ સર, એ જાણીએ તમારી પાસે બોરિંગ મિક્સ આગળ જતા કેવું તમને લાગી રહ્યું છે, આઉટલુક એના પર શું આપવા માંગશો? અમારું બોરોઈંગ મિક્સ એકદમ ડાયવર્સિફાઈડ છે કે અમે લગભગ અમારો 20% જેટલો પોર્ટફોલિયો એસાઇન કરીએ છીએ. બાકી ટર્મ લોન હોય છે અમારી પાસે, એનસીડીઝ છે, અને અમારી પાસે ટર્મ લોન અને એનસીડીઝ વિવિધ પ્રકારના ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ અને બેન્ક્સો પાસેથી હોય છે. એટલે એક ડાયવર્સિફાઈડ રિસોર્સ મિક્સ રહેશે અમારી પાસે. અને એઝ ફાર એઝ રિસોર્સ મિક્સ લાયાબિલિટીઝ કન્સર્ન, તમે જોયું હશે કે ગઈ વખતની બેલેન્સ શીટમાં પણ અમે જ્યારે ક્લોઝ કર્યું ત્યારે અમારી પાસે જે લિક્વિડિટી, તરલતા કહેવાય, એ લગભગ 1000 કરોડ રૂપિયા જેટલી હતી. એટલે વી હેવ અ વેરી સ્ટ્રોંગ લિક્વિડિટી મેનેજમેન્ટ, એન્ડ આગળ જતા અમને કોન્ફિડન્સ છે કે આ જ રીતનું અમે આ મિક્સમાં પણ વધારે ડાયવર્સિફિકેશન કરી અને જે અમે લિક્વિડિટી સ્ટ્રોંગ પેરામીટર્સ જાળવી રાખીશું અને વી વિલ બી સફિશિયન્ટલી લિક્વિડ ટુ ફ્યુઅલ અવર ગ્રોથ.